નમસ્તે મિત્રો, મારા રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા, એક સિક્રેટ ટીપ સાથે અને પરફેક્ટ માપ સાથે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલી નાની દૂધીને છાલ ઉતારીને લઈ લીધી છે. આ દૂધી આપણે કૂણી લીધી છે સાવ નાની એવી. અહીંયા મુઠિયા બનાવવા માટે તમારે નાની દૂધીનો ઉપયોગ કરો જે સાવ કૂણી હોય. તો અહીંયા મેં આ 300 ગ્રામ જેટલી દૂધીને છાલ ઉતારીને લઈ લીધી છે. તો હવે આને આપણે ખમણી લઈશું. તો ખમણવામાં આપણે એના 2 કટકા કરી લઈશું, ખમણવા માટે, જેથી કરીને આપણને ખમણવા માટે રળતા રહે. તો હવે આપણે આ દૂધને આ ખમણીની મદદથી ખમણી લઈશું. પાણી નિતારીને આપણે એક વાટકામાં લઈ લઈશું એને. આ રીતે પ્રેસ કરીને આપણે બધું દૂધીનું પાણી નિતારી લઈશું. ને આ રીતે એક વાટકામાં લઈ લઈશું. તો અહીંયા એક વાટકી દૂધી થઈ છે ખમણેલી. તો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે આપણા મુઠિયા એકદમ સારા બને. તો અહીંયા એક દૂધી, એક વાટકી દૂધી થઈ છે. તો આપણે એ પ્રમાણે બધા સામગ્રી લઈ લઈશું. તો અહીંયા આપણે એક લોટ બાંધવાની કાથરડ લઈ લીધી છે, એમાં આપણે આ એક વાટકી દૂધી હતી એ એડ કરી દઈશું. હવે એ જ વાટકીના માપથી આપણે એક વાટકી ચણાનો લોટ લઈ લઈશું. અને ચણાનો લોટ લીધો એ જ વાટકીના માપથી આપણે કરકરો જે ભાખરીનો લોટ આવે છે એ લઈ લીધો છે. તો ત્રણેય માપ આપણે એક સરખું જ લીધું છે. તો હવે એમાં આપણે એક સિક્રેટ ટીપ્સ ઉમેરશું. સિક્રેટ ટીપ્સ છે રવાનો લોટ. જે આપણે લોટ બાંધવામાં જે દૂધીનું પાણી નીતરી જાય છે એ પાણી આ લોટમાં નહીં નીતરે. જે આ રવો છે એ બધું પાણી શોષી લેશે. એટલે અહીંયા 2 મોટી ચમચી જેટલો હું રવો એડ કરું છું. મોટી 1.5 ચમચી જેટલું આદું લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એ એડ કરી દઈશું. અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો. અને કોથમીર એડ કરીશું. અડધા લીંબુનો રસ લીધો છે એ એડ કરી દઈશું. 1 ચમચી ખાંડ લીધી છે એ એડ કરી દઈશું. અને હવે બીજા સૂકા મસાલા એડ કરીશું. તો સૂકા મસાલામાં હું 1/2 ચમચી હળદર એડ કરીશ. 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર લઉં છું. અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઉં છું. અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું. મસાલા સારી રીતે મિક્સ કરીને આપણે એના મુઠિયા વાળી લેવાના છે. આપણે અહીંયા મુઠિયા વાળે એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. અહીંયા તમે મસળશો એટલે દૂધીમાંથી થોડુંક પાણી નીતરશે ને આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે. પાણી નાખવાની જરૂર પણ નહીં પડે. જેમ જેમ આપણે લોટને મસળતા જઈએ એમ એમ દૂધીમાંથી પાણી નીતરતું જાય છે અને આપણો લોટ બંધાતો જાય છે. તો આ જ રીતે આપણે મસળીને લોટ બાંધી લઈશું. ઘણીવાર આપણે મુઠિયા બનાવીએ ત્યારે દૂધીમાંથી પાણી નીતરે એટલે આપણો લોટ સાવ ઢીલો થઈ જતો હોય છે. સરળતાથી મુઠિયા આપણે નથી વાળી શકતા. પણ આ રીતે તમે 2 ચમચી લોટ રવાનો ઉમેરશો તો તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાશે. તો તમે જોઈ શકો છો હવળે હવળે આપણો લોટ સરસ મુઠિયા વળે એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે સારો એવો મસળી લઈશું. તો આપણો લોટ મુઠિયા વાળવા માટે તૈયાર છે. તો આપણે એમાં 3 મોટા મોટા લોવા કરી લઈશું. મુઠિયા બનાવવા માટે 3 એકસરખા કરી લેવાના. તો આ રીતે આપણે 3 મોટા લોવા કરી લીધા છે. તો હવે થોડુંક આપણે તેલ લગાવી લઈશું હાથમાં.
અને આ રીતે મુઠિયા બનાવી લઈશું. તો આ રીતના આપણે જાડા મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું. એ જ રીતે આ બીજા પણ બનાવી લઈશું. ત્રણ રોલ બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે આને આપણે બાફવા માટે મૂકી દઈશું. અહીંયા ઢોકળિયામાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તો એમાં આપણે મુઠિયા એડ કરી દઈશું બાફવા માટે. તો આ રીતે આપણે મુઠિયા બાફવા માટે મૂકી દેવાના છે. ઢાંકીને આપણે 20 મિનિટ જેવું આપણે એને બફાવા દઈશું, જેથી કરીને આપણા મુઠિયા સારી રીતે બફાઈ જાય. તો 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને, આપણે ખોલીને જોઈ લઈએ. તો આપણે સરીની મદદથી ચેક કરી લઈએ આપણા મુઠિયા ચડી ગયા છે કે નહીં. તો આપણે આ રીતે મુઠિયામાં સરી એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું, એને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. તો મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે. તો એને આપણે હવે જે રીતનો પસંદ હોય તમને એ રીતને કટ કરી શકો છો. તો અહીંયા આપણે ગોળ શેપમાં કટ કરી લઈશું. આ રીતના આપણે ગોળ શેપમાં કટ કરી લઈશું. અહીંયા તમને જાડા પાતળા જે રીતના પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો. તો આ રીતે આપણે કટ કરી લઈશું અને એકદમ સરસ પોચા બન્યા છે. તો આ રીતે આપણે બધા મુઠિયાને કટ કરી લઈશું. બધા જ મુઠિયા કપાઈ ગયા છે. તો હવે આને આપણે વઘાર કરી લઈશું. તો અહીંયા કડાઈમાં મેં 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. તો આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. તો એમાં આપણે 2 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું. અહીંયા તમારી પસંદ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અમને તલ વધારે પસંદ છે એટલે હું 2 ચમચી એડ કરું છું. 2 લીલા કાપેલા મરચા આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે, એ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન લીધા છે થોડાક, એ એડ કરી દઈશું. અને ચપટી હિંગ એડ કરીશું. હવે આપણે એમાં મુઠિયા એડ કરી દઈશું. મુઠિયાને સરસ રીતે વઘારમાં મિક્સ કરી લઈશું. તો આપણા મુઠિયા સરસ રીતે વઘારમાં મિક્સ થઈ ગયા છે. જો તમને ક્રિસ્પી પસંદ હોય તો તમારે થોડી વાર માટે એને તેલમાં સાંતળી લેવાના, એટલે તમારા મુઠિયા ક્રિસ્પી બની જશે. તો હવે આપણા વઘારેલા મુઠિયા બનીને તૈયાર છે. તો ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈશું અને ગેસને બંધ કરી લઈશું. હવે એક ડીશમાં આપણે કાઢી લઈશું. તો આપણા સરસ મજાના સોફ્ટ એવા મુઠિયા બનીને તૈયાર છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા બનીને તૈયાર થયા છે. એકદમ સોફ્ટ બન્યા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.